નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ઓગણીસ નવેમ્બર બે હજાર ઓગણીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર તેમજ અગાઉની પરીક્ષામાં પૂછાયેલ કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ સૌપ્રથમ જોઈએ આપણે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલ પ્રશ્નો હવે આ પ્રશ્નો જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આના જવાબો જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમારા કેટલા જવાબો સાચા છે તો વિડીયોને પોઝ કરો અને તમે તમારો જવાબ લખો નીચે કમેન્ટ બોક્સમાં અને હું ચાલુ કરું છું પ્રથમ પ્રશ્ન પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં ઈસરોએ કયા મિશન માટે અંતરિક્ષ યાત્રીઓની પસંદગી કરી છે તો તાજેતરમાં જ ઈસરોએ મિશન ગગનયાન જે મિશન છે તેના માટે અંતરિક્ષ યાત્રીઓની પસંદગી કરી છે એટલે કે આપણો જવાબ રહેશે ઓપ્શન એ મિત્રો ઈસરોએ તાજેતરમાં જ મિશન ગગનયાન માટે બાર યાદ રાખજો બાર સંભવિત અંતરિક્ષ યાત્રીઓની પસંદગી કરી છે હવે તમને ખ્યાલ હશે આ જે ગગનયાન મિશન છે તે માનવ મિશન છે અને આ જે યાત્રીઓની પસંદગી કરી છે તે યાત્રીઓ બધા રશિયા જશે ટ્રેનિંગ માટે હવે મિત્રો આ જે મિશન છે તેના અંતર્ગત બે હજાર બાવીસ સુધી ત્રણ લોકોને સાત દિવસ માટે અંતરિક્ષમાં મોકલવામાં આવશે અને જો આ મિશન સફળ થઈ જશે તો આપણે વિશ્વમાં આપણો જે ભારત દેશ છે તે એવો ચોથો દેશ બનશે જે અંતરિક્ષમાં માનવ મોકલ્યો હશે તો તે એક રેકોર્ડ થશે મિત્રો વાત થઈ છે ઈસરોની અને વાત થઈ છે મિશનની તો તમને ખ્યાલ હશે કે મિશન ચંદ્રયાન ટુ મિશન ચંદ્રયાન જે ટુ હતું તેમાં જે લેન્ડર હતું તે લેન્ડરનું નામ શું હતું વિક્રમ હતું અને જે લેન્ડર હતું તે મૂન એટલે કે ચંદ્રની સપાટી પર ક્રેશ થયું હતું હવે આજે વિક્રમ નામ છે તે કોના નામ પરથી હતું તો આપણા અવકાશ વિજ્ઞાનના પિતા છે વિક્રમ સારાભાઈ તેમના નામ પરથી આનું નામ રાખવામાં આવ્યું હતું વિક્રમ સારાભાઈ છે તેઓએ જ ઇસરોની સ્થાપના કરી હતી અને અમદાવાદમાં જે અટિરા છે તેના ડિરેક્ટર પણ તેઓ હતા તમે મારા ડેલી કરંટ અફર જોતા હશો તો તમને ખ્યાલ હશે આપણે ચર્ચા કરી હતી કે બાર ઓગસ્ટના રોજ તેમનો સોમો જન્મ જય જયંતિ આપણે ઉજવવામાં આવી હતી અને આઈઆઈએમ અમદાવાદ જે છે તેમાં જે વિક્રમ સારાભાઈ લાઇબ્રેરી આવી છે તેને યુનેસ્કો દ્વારા એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો તો એ પણ તમારે યાદ રાખવાનું છે વાત થઈ છે ઇસરોની ઈસરોનું પૂર્ણ નામ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન હેડક્વાર્ટર આવેલું છે બેંગલુરુ બેંગલુરુ આવે એટલે તમારે યાદ રાખવાનું કે ભારતનું આઈટી હબ ભારતનું સિલિકોન વેલી કઈ જગ્યાએ બેંગલુરુ બેંગ્લુરૂમાં જ મોટી મોટી આઈટી કંપનીઓ છે તેની હેડ ઓફિસ આવેલી છે ઇન્ફોસિસ વિપ્રો આવી મોટી મોટી ઓફિસોની ઇસરોની સ્થાપના કરી તે પ્રમાણે આપણે જે કીધું એ પ્રમાણે વિક્રમ સારાભાઈ ક્યારે કરી હતી પંદર ઓગસ્ટ ઓગણીસો ના ડિરેક્ટર છે કે સિવાન હવે જે ઇસરોના ડિરેક્ટર એટલે કે અધ્યક્ષ છે કે સિવાન તેઓને મેન તરીકે ઓળખવામાં આવે છે હવે મિસાઇલ મેન તરીકે કોને ઓળખવામાં આવે છે તો એપીજે અબ્દુલ કલામને અને લેડી મિસાઇલ મેન છે તે કોને કહેવામાં આવે છે કોણ ઓળખ કોને ઓળખવામાં આવે છે ટેસી થોમસ આ પ્રશ્નમાંથી આટલી બાબતો યાદ રાખવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન બીજો સવાલ છે કે તાજેતરમાં રશિયાએ કોને બે વિજય દિવસ સમારોહ માટે આમંત્રિત કર્યા છે તો તાજેતરમાં જ રશિયાએ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને બે હજાર વીસનો એટલે કે આવતા વર્ષનો જે વિજય દિવસ છે તેનો જે સમારોહ હોય તેના માટે તેઓએ આમંત્રિત કર્યા છે એટલે કે આપણો જવાબ રહેશે ઓપ્શન બી મિત્રો રશિયાના રાષ્ટ્રપતિ છે વ્લાદિમીર પુતિન અને તેઓએ આપણા ભારતના રાષ્ટ્રપતિ છે સોરી વડાપ્રધાન છે નરેન્દ્ર મોદીજી તેમને આવતા વર્ષે મે મહિનામાં યાદ રાખજો કયા મહિનામાં મે મહિનામાં આયોજિત વિજય દિવસ સમારોહ આના માટે તેઓએ આમંત્રિત કર્યા છે વાત થઈ છે રશિયાની મિત્રો તો રશિયાની વાત થાય તો તમારે સૌ પ્રથમ એ વસ્તુ યાદ રાખવી કે દુનિયાનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટામાં મોટો દેશ છે તે છે રશિયા અને રશિયાએ દુનિયાનું સૌ પ્રથમ તરતો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવ્યો હતો જેનું નામ આપ્યું હતું એકોડેમિક લ્યુમોની લ્યુમિનોસો શું હતું એકોડોમિક લ્યુમિનોસો રશિયા છે તે વિસ્તારની દેશે વર્લ્ડનો સૌથી મોટામાં મોટો દેશ છે તો સૌથી નાનો દેશ કયો છે વેટિકન સિટી અને વસ્તીની દૃષ્ટિએ સૌથી મોટો દેશ કહીએ તો તે કયો છે તો વસ્તીની દૃષ્ટિએ સૌથી મોટો છે ચીન અને નાનો તો વેટિકન સિટી પણ સિટી જ છે એમાં પણ એ જ આવશે તો એ પણ તમારે યાદ રાખવાનું છે રશિયાની વાત કરી લઈએ આપણે રશિયાના પ્રેસિડેન્ટ મેં તમને કહી દીધું પહેલાં જ વ્લાદિમીર પુતિન કેપિટલ છે મોસ્કો અને કરન્સી શું છે રશિયન રૂબલ આ પ્રશ્નમાંથી આટલી બાબતો યાદ રાખવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ત્યારબાદનો ત્રીજો સવાલ છે કે તાજેતરમાં જાહેર થયેલ ડ્રિંકિંગ વોટર ક્વોલિટી ઇન રેન્કિંગ એમાં પ્રથમ નંબર પર કયું શહેર છે તો તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ડ્રિંકિંગ વોટર ક્વોલિટી રેન્કિંગ બહાર પાડ્યું છે તે મુજબ પ્રથમ નંબર પર જે શહેર છે તે છે મુંબઈ ઓપ્શન ડી છે તે સાચો જવાબ છે તો મિત્રો આ જે ઇન્ડેક્સ છે તે છે પીવાનું પાણીની જે ક્વોલિટી હોય તે તેનો આ ઇન્ડેક્સ છે અને તેમાં સૌથી શુદ્ધ પાણી જો કહી શકીએ તો તે મુંબઈમાં છે અને સૌથી લાસ્ટ નંબરે કહીએ તો લાસ્ટ નંબર પર કોણ છે દિલ્હી દિલ્હીની વાત આવે તો તમને યાદ આવી જવું જોઈએ આપણે ગઈકાલે ચર્ચા કરી હતી કે તાજેતરમાં પ્રદૂષણની એક લિસ્ટ જાહેર કરતી જે સાઇટ છે તેનું નામ છે એર વિઝ્યુઅલ તેણે દુનિયાની સૌથી વધારે પ્રદૂષિત શહેરોનું લિસ્ટ જાહેર કર્યું હતું જેમાં દિલ્હી સૌથી વધારે પ્રદૂષિત શહેર છે એવું જણાવ્યું હતું દિલ્હીનું આ જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે એક હજારને પાર ગયો હતો એટલે કે તેની જે કન્ડિશન છે તે ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી જે એર કોલ્યુશન છે તે ખૂબ જ વધી ગયું હતું તો આ પ્રશ્નમાંથી તમારે આટલું યાદ રાખવાનું મુંબઈ છે તેમાં સૌથી સારામાં સારું શુદ્ધ પાણી સૌથી ખરાબમાં ખરાબ દિલ્હીમાં જોઈએ નેક્સ્ટ પ્રશ્ન મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો તો તમને એવું લાગી રહ્યું હોય કે હું જે મહેનત કરી રહ્યો છું તેનાથી તમને બેનિફિટ થાય છે તો તમે વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો આ ઉપરાંત આજના આ વિડિયોની પીડીએફ અને અગાઉના બધા વિડીયોની પીડીએફ તમને મારી ટેલિગ્રામ ચેનલ છે તેના પરથી એક સાથે જ મળી રહેશે તો આજેના આજે આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યારબાદનો સવાલ છે ચોથા નંબરનો તાજેતરમાં કયા રાજ્યમાં બે હજાર વીસથી પ્લાસ્ટિક બોટલ પર પ્રતિબંધ લગાવવાની ઘોષણા કરવામાં આવી છે તો તાજેતરમાં જ ગોવામાં બે હજાર વીસથી પ્લાસ્ટિકની બોટલ પર પ્રતિબંધ લગાવવાની ઘોષણા કરવામાં આવી છે ઓપ્શન સી સાચો જવાબ છે હવે આપણે ડિટેલ જોઈશું તો ગોવા સરકારે બે હજાર વીસથી પાંચસો મિલી એટલે કે પાંચસો એમએલ કરતાં ઓછી સાઈઝની જે પાણીની બોટલો હોય તો તેના પર બેન લાવી દીધો છે એટલે કે પાંચસો એમએલ કરતાં ઓછી સાઇઝની પ્લાસ્ટિકનું પેકેજ હશે તો તેની પર ગોવા સરકાર પ્રતિબંધ કરશે બેન કરશે તે ચલાવશે નહીં તેના પર ગુનો દાખલ કરવામાં આવશે તો તે તમારે યાદ રાખવાનું છે મિત્રો ગોવાની વાત થાય તો તમારા યાદ રાખવાનું એક જીકાનો સવાલ છે ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષા માટે કે ભારતનો સૌપ્રથમ જીઆઈ સ્ટોર કઈ જગ્યાએ ખુલ્યો છે ગોવામાં જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન જીઆઈનો મતલબ અને વિસ્તારની દ્રષ્ટિએ જો આપણે વાત કરીએ તો સૌથી નાનું રાજ્ય છે ગોવા અને જો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કહો તો તે કહ્યું છે રાજસ્થાન વાત થઈ છે ગોવાની ગોવાના ચીફ મિનિસ્ટર છે પ્રમોદ સાવંત કેપિટલ છે પણજી અને ગવર્નર છે તે ઇમ્પોર્ટન્ટ છે સત્યપાલ મલિક સત્યપાલ મલિક છે તે પહેલાં જમ્મુ અને કાશ્મીરના ગવર્નર હતા પરંતુ જમ્મુ કાશ્મીર છે તે હવે યુનિયન ટેરેટરી બની ગયું છે એક જમ્મુ કાશ્મીર અને બીજું લદ્દાખ તો તે તમારે યાદ રાખવાનું જમ્મુ કાશ્મીર છે તેના જે લેફ્ટનન્ટ ગવર્નર બન્યા છે ગિરીશચંદ્ર મુર્મુ અને લદ્દાખ છે તેના રાધાકૃષ્ણ બન્યા છે તો તે તમારે યાદ રાખવાનું છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં જાહેર થયેલ ડ્રાઇવિંગ સિટી ઇન્ડેક્સમાં પ્રથમ નંબર પર કયું શહેર છે તો તાજેતરમાં જ એક ઇન્ડેક્સ બહાર પડ્યો છે ડ્રાઇવિંગ સિટી જેમાં પ્રથમ નંબર પર આવેલું છે મુંબઈ ઓપ્શન ડી છે તે સાચો જવાબ છે હવે આ જે ડ્રાઇવિંગ સિટી ઇન્ડેક્સ છે તે શું છે તો વિશ્વમાં જે ડ્રાઇવિંગ કરવા માટે સૌથી ખતરનાક શહેર જો કહેવાય તો તે તેનું એક રેન્કિંગ બનાવવામાં આવે તો તેમાં મુંબઈ પ્રથમ નંબર પર છે એટલે કે મુંબઈમાં ડ્રાઇવિંગ કરવું તે ખૂબ જ ખતરનાક છે ખૂબ જ કઠિન છે તો તે તમારે યાદ રાખવાનું છે મુંબઈ આવેલું છે મહારાષ્ટ્રમાં તો મહારાષ્ટ્રની આપણે ચર્ચા કરી લઈએ તો મહારાષ્ટ્રના ગવર્નર કોણ છે હમણાં જ બન્યા છે ભગતસિંહ કોશિયારી કેપિટલ તો મુંબઈ જ છે અને ચીફ મિનિસ્ટર કોણ છે અહીંયા એક ચોકડી મારવી પડે કેમ કે ચીફ મિનિસ્ટર કોઈ નથી મુંબઈમાં એટલે કે મહારાષ્ટ્રમાં અત્યારે રાષ્ટ્રપતિ શાસન લાગુ પડી રહ્યું છે કેમ કે તેમાં જે પક્ષો હમણાં તાજેતરમાં જ ચૂંટણી થઈ તેમાં જીત્યા હતા તેઓ ગઠબંધન કરી શક્યા નથી કોઈ પણ પોતાનો સરકાર રચવાનો દાવો કરી શકી નથી એટલા માટે અહીંયા રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન મિત્રો ન્યૂઝ ફટાફટમાં પ્રથમ સવાલ છે કે તાજેતરમાં કયા દેશમાં એકસો એક મો આર્મિસ્ટિક ડે મનાવવામાં આવ્યો છે તો યુનાઇટેડ કિંગડમ યુનાઇટેડ કિંગડમમાં એકસો એક મો આર્મિસ્ટિક ડે મનાવવામાં આવે છે હવે આર્મિસ્ટિક ડે એટલે શું એ તમારા મનમાં પ્રશ્ન થયો હશે તો આર્મિસ્ટિક ડે એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધમાં જે લોકો મૃત્યુ પામ્યા હતા તે લોકોને યાદ કરવા માટેનો આ દિવસ મનાવવામાં આવે છે વાત થઈ છે યુકેની યુનાઇટેડ કિંગડમ કેપિટલ છે લંડન કરન્સી છે પાઉન્ડ સ્ટેલિંગ અને પ્રાઇમ મિનિસ્ટર છે બોરિસ જોન્સન બીજો સવાલ છે તાજેતરમાં ટુ પ્લસ ટુ બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો વોશિંગ્ટન ડીસી અમેરિકામાં તો તાજેતરમાં ટુ પ્લસ ટુ જે છે તેની બેઠકનું સેકન્ડ નંબરનું યાદ રાખજો બીજા નંબરનું આયોજન કરવામાં આવ્યું છે વોશિંગ્ટન ડીસીમાં પ્રથમ નંબરનું જો કહીએ તો તે બે હજાર અઢારમાં કરવામાં આવ્યું હતું આપણા નવી દિલ્હીમાં હવે ટુ પ્લસ ટુમાં કેવું રહેશે કે બે જે લોકો હશે તે રહેશે અમેરિકાના બે હશે તે ભારતના રહેશે ત્યારબાદનો સવાલ છે તાજેતરમાં અગ્નિ ટુ મિસાઇલનું રાત્રિ પરીક્ષણ ક્યાંથી કરવામાં આવેલું છે તો તાજેતરમાં જ અગ્નિ ટુ મિસાઇલ્સનું રાત્રિ પરીક્ષણ કરવામાં આવેલું છે ઓડિશાથી અને આ જે અગ્નિ ટુ મિસાઇલ્સ છે તે મધ્યમ અંતરનું બેલેસ્ટિક મિસાઇલ છે જેની રેન્જ છે બે હજાર કિલોમીટર અહીં તમે ઇમેજમાં જોઈ શકશો ત્યારબાદનો સવાલ છે તાજેતરમાં ગોલ્ડન લીફ એવોર્ડ કોણે જીત્યો છે તો તાજેતરમાં જ ટોબેકો બોર્ડ ઓફ ઇન્ડિયા છે તેણે ગોલ્ડન લીફ એવોર્ડ જીત્યો છે હવે આજે એવોર્ડ શા માટે આપવામાં આવે છે જો તમાકુની ખેતી હોય ને તેમાં વિવિધ નવા પ્રયોગો એટલે કે પહેલ શરૂ કરી છે તેના માટે તેને આ એવોર્ડ આપવામાં આવે છે બે હજાર ચૌદમાં પણ તેને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો એટલે કે અત્યારે વાર એવોર્ડ આપવામાં આવ્યો છે વાત થઈ છે ટોબેક ટોબેકો બોર્ડ ઓફ ઇન્ડિયાની તો ટોબેકો બોર્ડ ઓફ ઇન્ડિયાના હેડક્વાર્ટર છે ગુન્ટૂર આંધ્રપ્રદેશમાં અને એમડીનું નામ છે મેનેજિંગ ડિરેક્ટનું નામ છે કે સુનિતા આ યાદ રાખવી જોઈએ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન મિત્રો આપણે અગાઉની પરીક્ષામાં ગયેલ પ્રશ્નો વિડીયોની શરૂઆતમાં જ મેં તમને આ પ્રશ્નો જણાવ્યા હતા અને જે મિત્રો એના જવાબો લખ્યા છે તે એકવાર ચેક કરી લો તમારા કેટલા જવાબો સાચા છે પ્રથમ સવાલ છે કે ભારતના સૌ મહિલા કેબિનેટ મંત્રીનું નામ જણાવો તો ભારતના સૌ પ્રથમ મહિલા કેબિનેટ મંત્રીનું નામ છે રાજકુમારી અમૃતા કૌર ત્યારબાદનો બીજો સવાલ છે કે રુદ્ર મહાલે કયા શહેરમાં આવેલો છે તો સિદ્ધપુરમાં આવેલો છે ત્રીજો સવાલ છે કે સર્વમ કોનો નિબંધ સંગ્રહ છે તો સુરેશ જોશીનો ત્યારબાદનો સવાલ છે કે રાજ્ય વિધાનસભાનું સંચાલન કોણ કરે છે તો રાજ્ય વિધાનસભાનું સંચાલન કરે છે રાજ્યના અધ્યક્ષ આપણા ગુજરાત વિધાનસભાના હાલના અધ્યક્ષ કોણ છે રાજેન્દ્ર ત્રિવેદી છે યાદ રાખજો ત્યારબાદનો સવાલ છે કે રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન શાના માટે પ્રખ્યાત છે તો વાઘ માટે છે હવે માટે એક સિમ્પલ સવાલ છે કે આ જે રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન છે તે કઈ જગ્યાએ આવેલો છે જે મિત્રોને જવાબ આવડતો હોય તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશો મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને જે મિત્રોએ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અત્યારે અત્યારે હવે જોઈએ આપણે ગઈકાલે પૂછેલા સવાલોનો જાવો પ્રથમ સવાલ છે કે ગાયતરમાં હેવી ઇન્ડસ્ટ્રીઝ એન્ડ પબ્લિક એન્ટરપ્રાઇઝ મિનિસ્ટર કોણ બન્યા છે તો પ્રકાશ જાવડેકર બીજો સવાલ છે કે ગાયતરમાં કઈ જગ્યાએ યોગ પર આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે તો કર્ણાટકમાં હવે જોઈએ આપણે ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ છે કે બે હજાર વીસના પ્રજાસત્તાક પર કયા દેશના રાષ્ટ્રપતિ આપણા મુખ્ય મહેમાન બનવાના છે જે મિત્રોનો જવાબ આવડે તેઓ કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે ત્યારબાદનો સવાલ છે કે તાજેતરમાં શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા છે ઓપ્શન અહીં આપેલા છે જવાબો તમારા મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ ડફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલોને તેના જવાબો મિત્રો હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે જો વિડીયો પસંદ આવે હોય તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો અને જે મિત્રો હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તેઓ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે